નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલના ઈ ક્લાસમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષયનામાના મૂળ તત્વો જેમાં આપણે પ્રકરણ નંબર 4ની સિરીઝ એટલે કે ભાગીદારીના પુનર્ગઠનનો અભ્યાસ ચાલુ છે, જેમાં આપણે મુખ્યત્વે ભાગીદારી પુનર્ગઠન એટલે શું, ભાગીદારી પુનર્ગઠનના વિવિધ કારણો જેવા કે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થવો, નવા ભાગીદારનો પેઢીમાં પ્રવેશ થવો, કોઈ પણ કારણોસર ભાગીદારનું પેઢીમાંથી નિવૃત્ત થવું અથવા તો ભાગીદારનું મૃત્યુ થવું, જેના પરિણામે ભાગીદારીમાં કેટલાક ફેરફારો આવતા હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં ભાગીદારીનું પુનર્ગઠન કહીએ છીએ. આપણે પ્રકરણ નંબર 4 ભાગીદારી પુનર્ગઠનની અંદર એક મહત્વનું કારણ જેને આપણે કહીશું નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થવો, તે અંગેનો આપણે અભ્યાસ ડિટેલમાં કરવાનો છે. હવે એ નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થવાના પણ કેટલાક ચોક્કસ કારણો હોય છે, જેમ કે કોઈ ભાગીદાર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરતો હોય અને સમય ન ફાળવી શકે તેમ હોય, અથવા તો અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય, તો આવા ઘણા બધા કારણો છે જેના પરિણામે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થતો હોય છે. અને જ્યારે પણ નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે મુખ્યત્વે બે હિસાબી અસરો ઉદ્ભવતી હોય છે, જેને આપણે શું કીધું, ત્યાગ અને બીજું લાભ. કોઈ એક ભાગીદાર પોતાના નફાનો અમુક ભાગ ત્યાગ કરે જેનો લાભ કોઈ અન્ય ભાગીદારોને થતો હોય છે. તેના સૂત્ર જોયા, આપણે ત્યાગના પ્રમાણના દાખલાનો અભ્યાસ કર્યો હતો. આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 કે જેમાં આપણને શું મેળવવાનું કીધું છે કે લાભનું પ્રમાણ મેળવો. હવે અહીં આપણને સૌપ્રથમ પહેલાં તો ભાગીદારો આપે છે કે રાજુ, હસુ અને સંજુ એક પેઢીના ભાગીદારો છે કે જેઓના નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું છે 5:4:3. જ્યારે તે ભાગીદારો ભવિષ્યમાં પ્રમાણ બદલીને નફા નુકસાનનું નવું પ્રમાણ કરે છે 2:2:1. તો આ માહિતીના આધારે ભાગીદારો વચ્ચે લાભનું પ્રમાણ મેળવવાનું કીધેલું છે આપણને. તો સૌ પ્રથમ પહેલાં આપણે સૌ જાણીએ છીએ કે લાભના પ્રમાણ માટેનું એક સૂત્ર શું છે. તો ભાઈ લાભના પ્રમાણ માટેનું આપણે સૂત્ર લખીએ કે લાભ બરાબર સૂત્ર આવે છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો આપણે સૌ પ્રથમ પહેલાં શું કરશે, નફા નુકસાનના પ્રમાણના આધારે ભાગીદારોનો નફાનો ભાગ મેળવશું. કારણ કે આપણે પહેલા જ વિડીયોની અંદર સ્પષ્ટતા કરી હતી કે નફા નુકસાનનું પ્રમાણ અને નફા ભાગ બંને અલગ અલગ છે. તો હવે આપણે સૌ પ્રથમ પહેલાં બંને ભાગીદારો છે, સોરી ત્રણેય ભાગીદારો છે, તેના જૂનો ભાગ અને નવો ભાગ મેળવી લઈએ. તો સૌ પ્રથમ પહેલાં જૂના પ્રમાણ ઉપરથી મળશે એને આપણે શું કહીશું, નફા નુકસાનનો જૂનો ભાગ. અને નવા પ્રમાણ ઉપરથી મળે તેને આપણે શું કહીશું, નફા નુકસાનનો નવો ભાગ. હવે ભાગ કઈ રીતે મેળવવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતું હશે કે પ્રમાણનો શું કરવાનો છે, સરવાળો. તો 5:4:9, 9:3:12. તો અર્થાત શું થશે કે પેઢી પાસે કુલ કેટલા રૂપિયા નફો છે, 12 રૂપિયા. 12 રૂપિયામાંથી 5 રૂપિયા રાજુના ભાગે, 4 રૂપિયા હસુના ભાગે અને 3 રૂપિયા સંજુના ભાગે આવે છે. તો આપણે જોઈએ તો રાજુનો ભાગ કેટલા રૂપિયા થશે, તો ટોટલ પેઢી પાસે કુલ કેટલા રૂપિયા નફો છે, 12, એમાંથી રાજુના હિસ્સામાં કેટલો આવ્યો, 5. તો આવી રીતે એનો જૂનો ભાગ શું થશે, 5/12. 12 કઈ રીતે આવ્યા, પ્રમાણનો સરવાળો 5:4:9 અને 9:3:12. તેવી જ રીતે હસુનો આપણે મેળવવો છે તો પેઢીનો કુલ ભાગ કેટલા રૂપિયા, તો કે ભાઈ 12 રૂપિયા. એમાંથી હસુના ભાગે કેટલા આવે છે, તો કે ભાઈ 4 રૂપિયા. તો ત્યાં મૂકી દઈએ આપણે 4 રૂપિયા. ત્યાર પછી હવે આવે છે સંજુ. તો સંજુનો ભાગ મેળવવો છે તો પેઢીનો જૂનો ભાગ ટોટલ હતો ₹12, એમાંથી સંજુના હિસ્સે કેટલા આવે છે, 3. તો આ આપણને મળી ગયો નફા નુકસાનનો જૂનો ભાગ. હવે આપણે શું મેળવશું, નફા નુકસાનનો નવો ભાગ. નવો ભાગ શેના આધારે મળે છે, નફા નુકસાનના નવા પ્રમાણના આધારે. તો પ્રમાણનો પહેલાં શું કરવો પડશે, સરવાળો 2:2:1, 2 × 2 = 4, 5. તો પેઢી પાસે હવે કુલ નફો 5 રૂપિયા છે, તો અંશમાં કેટલા આવશે, 2. એમ અહીંયા કેટલા આવશે, 5, અંશમાં 2, અને અહીંયા પણ કેટલા આવશે, છેદમાં 5. તો અંશમાં કેટલા આવશે, 1. થઈ ગયું 2:2:1. હવે આપણે શું મળવાનું છે, દરેક ભાગીદારોએ કરેલો લાભ, મીન્સ કે લાભ કરે છે કે ત્યાગ, તે નક્કી કરવાનું છે લાભના સૂત્રના મદદથી. લાભની સૂત્ર શું છે, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. અર્થાત શું થશે, કોઈ ભાગીદારને જેટલો જૂનો ભાગ મળતો હતો એના કરતાં અમુક ભાગમાં વધારો થશે, જે આપણો શું દર્શાવે છે, લાભ. તો સૌ પ્રથમ પહેલાં આપણે લઈશું રાજુ.
તો રાજુનો નવો ભાગ લઈએ તો આ રાજુ એનો નવો ભાગ કેટલો? તો કે ભાઈ 2 ના 5 સૂત્રમાં વચન નિશાની કઈ? માઇનસ. અને હવે તેનો કયો ભાગ લેશું આપણે? જૂનો ભાગ. તો રાજુનો જૂનો ભાગ કેટલો છે? તો કે ભાઈ 5 ના 12. હવે આને લસા લઈને પણ ગણી શકાય અને ક્રોસ ગુણાકાર પણ કરી શકાય. લસા લઈએ તો આનો લસા કેટલો આવે? 60. પણ આપણે ક્રોસ ગુણાકારની મદદથી કરીએ તો પેલા ડાબી બાજુથી આપણે લેતા હતા એવી રીતે લઈશું. તો ડાબી બાજુનો છેદ 12 અને જમણી બાજુના અંશ એટલે કે 2 સાથે ગુણવાનું છે. તો 12 2 કેટલા થશે? 24. તો અહીંયા આપણે મૂકી દઈએ 24. હવે વચ્ચે નિશાની કઈ? માઇનસ. તો અહીંયા માઇનસની નિશાની કરી દઈએ. હવે શું કરશું આપણે? તો ભાઈ અહીંયા સૌપ્રથમ હવે ડાબી બાજુ છે એ ડાબી બાજુનો આપણે છેદ લઈએ. તો ડાબી બાજુનો છેદ કેટલો છે? 5. અને જમણી બાજુના અંશ સાથે ગુણવાનું છે. તો 5 અને 5 સાથે ગુણો તો કેટલો આવે? 25. તો એમ મૂકી દઈએ 25. અને શું કરવાનું છે? છેદ છેદનો ગુણાકાર. 5 ને 12 સાથે ગુણો તો 12 5 કેટલા થાય? તો કે ભાઈ 60. તો આ આપણે મૂકી દીધો એમનો ગુણાકાર 12 5 ને 60. હવે શું કરશું? બાદબાકી કરી નાખવી. 24માંથી કેટલા માઇનસ કરવાના છે? 25. 24માંથી 25 માઇનસ કરો તો કેટલા આવશે? -1/60. તો -1/60 સૂત્ર શેનું મૂક્યું છે? લાભ. અને જવાબ કેવો આવ્યો? માઇનસ. તો ખરેખર જ્યારે પણ લાભની ગણતરી કરતા હોય અને જવાબ ઋણ ચિહ્ન સાથે આવે તો આપણે થિયરીમાં શીખ્યા હતા તો તેને આપણે શું કહેશું? ત્યાગ. તો ખરેખર રાજુ છે એ 1/60 ભાગનો શું કરશે? ત્યાગ કરશે. હવે આપણે એવી જ રીતે કોનું મેળવશું? હસુ. હસુનો સૌ પ્રથમ પહેલાં આપણે કયો ભાગ લેવો પડશે? નવો ભાગ. તો હસુ એનો નવો ભાગ કેટલો મૂકીએ? 2/5 માઇનસ હસુનો કયો ભાગ લેશું આપણે? જૂનો ભાગ. કેટલો આપ્યો છે? 4/12. તો મૂકી દઈએ 4/12. હવે તેવી જ રીતે આપણે હમણાં કર્યું એમ જમણી બાજુથી શરૂઆત કરીએ. જમણી બાજુના છેદમાં કેટલા છે? તો કે ભાઈ 12. એને ડાબી બાજુના અંશ સાથે ગુણીએ તો 12 2 કેટલા થશે? 24. તો અહીંયા આપણે મૂકી દઈએ 24. હવે વચ્ચે નિશાની કઈ આવશે? માઇનસ. તો અહીંયા વચ્ચે નિશાની મૂકી દઈએ માઇનસ. હવે ડાબી બાજુનો તમારે છેદ લેવાનો છે એને જમણી બાજુના અંશ સાથે ગુણો તો અહીંયા કેટલા છે? 5. અને અહીંયા કેટલા છે? 4. તો 5 6 20. તો અહીંયા મૂકી દઈએ આપણે 20. હવે શું કરશું આપણે? છેદ છેદનો ગુણાકાર 12 5 60. અહીંયા મૂકી દઈએ 60. હવે કેમ થશે? 24માંથી 20 થશે તો કેટલા વધશે? 4. અને છેદમાં કેટલા છે? 60. શેનું સૂત્ર મૂક્યું છે? લાભ. અને જવાબ ઓલરેડી પ્લસ જ આવે તો એ ભાગીદારે શું કર્યો કહેવાશે? લાભ જ કર્યો છે તેવું આપણે કહી શકીએ. તો અહીંયા ભાગીદાર હસુ 4/60 ભાગનો શું કરશે? લાભ કરશે. તેવી જ રીતે હવે આપણો ત્રીજો ભાગીદાર એટલે કે સંજુ. સૂત્ર પ્રમાણે કિંમત મૂકવી. હવે સંજુનો નવો ભાગ આપણને આપે છે. કેટલો છે સંજુનો નવો ભાગ? 1/5. તો અહીંયા આપણે મૂકી દઈએ 1/5. હવે વચ્ચે નિશાની કઈ લેશું આપણે? સૂત્ર પ્રમાણે માઇનસ. અને હવે ત્યાર પછી સંજુનો જૂનો ભાગ આપણે લઈએ તો કેટલો છે? 3/12. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો જમણી બાજુથી શરૂઆત કરશું. જમણી બાજુના છેદને ડાબી બાજુના અંશ સાથે ગુણીએ તો કેમ થશે? 12 1 12. વચ્ચે નિશાની માઇનસ. હવે ક્યાં આવી જશું આપણે? ડાબી બાજુ. ડાબી બાજુ છે એના છેદમાં કેટલા? 5. એને જમણી બાજુના અંશ સાથે ગુણો તો 5 3 કેટલા થશે? 15. અને ત્યાર પછી હવે શું થશે? છેદ છેદનો ગુણાકાર તો 12 5 કેટલા થશે? 60. હવે શું થશે આપણે? 12 માંથી 15 માઇનસ કરવાના છે. તો 12 છે એ નાની રકમ છે, 15 મોટી રકમ છે. મોટી રકમની આગળની નિશાની 15 માંથી 12 બાદ કરશું તો કેટલા આવશે? 3. પણ કેવા આવશે? માઇનસ. તો શું થશે? 12 - 15 = -3 છેદમાં 60. હવે શું સૂત્ર શેનું મૂક્યું છે? લાભ. જવાબ કેવો આવ્યો? ઋણ. જ્યારે પણ લાભના ગણતરી વખતે જવાબ ઋણ ચિહ્ન સાથે આવે તો ખરેખર ભાગીદાર શું કરે તેવું કહી શકાય? તો કે ભાઈ ત્યાગ. તો હવે આપણે જોઈ શકીએ છીએ આ દાખલામાં કે રાજુ અને સંજુએ ત્યાગ કર્યો જેનો સંપૂર્ણ લાભ કોને થાય છે? હસુને. આને કેટલો ત્યાગ કર્યો? 1/60 અને આને 3/60. આ બંનેનો તમે સરવાળો કરો તો સરવાળો હંમેશા લાભ બરાબર થાય. આપણે સપોઝ કે સરવાળો કરીએ તો પહેલાંય ત્યાગ કર્યો 1/60 અને પછી પહેલાંય ત્યાગ કર્યો છે સંજુએ 3/60. હવે આપણે આનું શું લેશું? લસા. 2 ના છેદ કેવા છે?
સરખા તો લસા સરખો જ આવશે શું આવશે 60 અહીંયા શું છે 1 વચ્ચે નિશાની પ્લસ અને અહીંયા 3 1 પ્લસ 3 કરશો તો કેટલું આવશે 4 તો બંનેના ત્યાગનો સરવાળો કોના બરાબર થાય છે લાભ તો એનો અર્થ અહીંયા સાબિત થશે કે જેટલો લાભ હશે એટલો જ તે ત્યાગ થશે અથવા તો જેટલો ત્યાગ છે એટલો જ તે શું થશે લાભ થશે હવે તેવી જ રીતે હવે આપણે દાખલા નંબર 9 નો અભ્યાસ કરીએ હવે દાખલા નંબર 9 માં આપણને શું મળવાનું કીધું છે ત્યાગનું પ્રમાણ તો આપણે સૌપ્રથમ પહેલા ત્યાગનું સૂત્ર લખીએ ત્યાગ બરાબર સૂત્ર આનાથી કેવું થઈ જશે વિરુદ્ધ સૂત્ર શું બનશે ત્યાગ બરાબર તો ત્યાગ બરાબરનું સૂત્ર બનશે જૂનો ભાગ માઈનસ નવો ભાગ તો હવે આપણે સૌપ્રથમ પહેલા શું કરવું પડશે ભાગીદારોના ભાગ મેળવી દઈએ તો પહેલા આપણે લેશું જૂનો ભાગ કઈ રીતે જૂનો ભાગ મળશે પ્રમાણમાં શું કરવાનો છે સરવાળો જૂનું પ્રમાણ આપ્યું છે 5:2:2 5 ને 2 7 7 ને 2 9 તો કેમ થશે પ્રમાણનો નફા ભાગ 9 છે તો અંશમાં કેટલા મૂકવા પડશે 5 તો શું થશે પ્રમાણનો નફા નુકસાનનો જૂનો ભાગ 5 ના છેદમાં 9 મહેન્દ્રનો નફા ભાગ કેમ થશે 2 ના છેદમાં કુલ સરવાળો 9 અરવિંદનો ભાગ કેમ થશે 2 ના છેદમાં કુલ સરવાળો 9 આ આપણને દરેક ભાગીદારના નફા નુકસાનનો કેવો ભાગ મળ્યો જૂનો નફા ભાગ મળી ગયો હવે આપણે નવો નફા ભાગ મેળવી દઈએ પ્રમાણનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે 2 ને 3 5 અને 5 ને 4 9 તો કેમ થશે અંશમાં કેટલા 2 અને છેદમાં કુલ સરવાળો 9 તેવી જ રીતે અહીં અંશમાં કેટલા 3 છેદમાં કુલ સરવાળો 9 અને પહેલામાં અંશમાં કેટલા 4 અને છેદમાં કુલ સરવાળો 9 તો આવી રીતે આપણે જૂનો ભાગ અને નવો ભાગ મેળવી દીધો હવે ત્યાગ મેળવવાનો છે તો ત્યાગનું સૂત્ર લખ્યું છે આપણે નફા નુકસાનનો જૂનો ભાગ માઇનસ નફા નુકસાનનો નવો ભાગ તો સૌપ્રથમ પહેલા આપણે ભાગીદાર પ્રવીણનો ત્યાગ મેળવીએ તો સૂત્રમાં કિંમત મૂકીએ જૂનો ભાગ તો આ પ્રવીણનો જૂનો ભાગ કેટલો છે 5 ના છેદમાં 9 તો મૂકી દઈએ 5 છેદમાં 9 વચ્ચે નિશાની કઈ આવશે માઇનસ હવે પ્રવીણનો કયો ભાગ લેવાનો નવો ભાગ નવો ભાગ કેટલો છે એનો તો કે ભાઈ 2 ના છેદમાં 9 હવે વચ્ચે નિશાની કઈ છે માઇનસ જ્યારે પણ પ્લસ કે માઇનસ હોય ને અપૂર્ણાંક સંખ્યા હોય તો આપણે સામાન્ય રીતે શું લઈએ લસાઅ અથવા તો ક્રોસ ગુણાકાર કરીએ પરંતુ અહીં બંનેના છેદ કેવા છે સરખા તો લસાઅ સરખો જ આવશે શું આવશે 9 તો આપણે સીધા 9 મૂકી દઈએ હવે અહીં કેટલા આપ્યા છે 5 વચ્ચે નિશાની કઈ માઇનસ અને અહીંયા કેટલા છે 2 5માંથી 2 બાદ કરશો તો કેટલા આવશે 3 તો અહીં શું થશે કે પ્રવીણે પોતાના નફાનો કેટલો ભાગ ત્યાગ કર્યો 3 ના છેદમાં 9 એટલો ભાગ ત્યાગ કર્યો હવે અહીંયા ત્યાગનું સૂત્ર મૂક્યું છે ને જવાબ ઓલરેડી પ્લસ જ આવે છે તો ખરેખર ભાગીદાર પ્રવીણ છે એ પોતાના નફાનો શું કરશે ત્યાગ કરશે તેવી જ રીતે હવે આપણે શું લઈએ ભાગીદાર મહેન્દ્ર તો મહેન્દ્રએ કરેલો ત્યાગ ગોતવાનો છે આપણે તો સૂત્રમાં કિંમત મૂકશું તો મહેન્દ્રનો નફા ભાગ પહેલાં કેવો લેશું જૂનો તો આ મહેન્દ્રનો જૂનો ભાગ કેટલો 2 ના છેદમાં 9 તો મૂકીએ 2 ના છેદમાં 9 વચ્ચે નિશાની કઈ માઇનસ અને હવે મહેન્દ્રનો કયો ભાગ મૂકશું નવો ભાગ કેટલો છે તો કે ભાઈ 3 ના છેદમાં 9 હવે બંનેના છેદ કેવા છે સરખા તો લસાઅ શું આવશે 9 હવે શું છે 2 માઇનસ 3 2 માંથી 3 બાદ કરશો તો જવાબ કેવો આવે -1 તો 2 માંથી 3 બાદ કરો તો -1 હવે સૂત્ર શેનું મૂક્યું છે ત્યાગ અને મહેન્દ્રનો જવાબ કેવો આવે છે માઇનસ તો જ્યારે ત્યાગની ગણતરી કરતા હોય જવાબ ઋણ ચિહ્ન સાથે આવે તો ખરેખર એ ભાગીદાર શું કરે છે એવું કહી શકાય લાભ તો અહીં મહેન્દ્રને લાભ થયો કેટલો લાભ થશે મહેન્દ્રને 1 ના છેદમાં 9 જેટલો ત્યાર પછી છેલ્લો ભાગીદાર કોણ છે તો કે અરવિંદ હવે અરવિંદનો નફા ભાગ છે તો સૌપ્રથમ અરવિંદનો કયો ભાગ લેશું તો અરવિંદનો જૂનો ભાગ કેટલો છે 2 ના છેદમાં 9 સૂત્રમાં નિશાની કઈ આવશે માઇનસ તો સૂત્રમાં માઇનસની નિશાની કરીએ અને માઇનસ કરીને અરવિંદનો નવો ભાગ લઈએ કેટલો છે 4 ના છેદમાં 9 હવે અહીંયા
बन्ने ना छेद केवा छे सरखा तो लसा शू आवशे 9 तो लसा 9 लीधो હવે ત્યાર પછી શું કરશું તો અહીંયા કેટલા છે 2 માઈનસ 4 2 માંથી 4 બાદ કરશું તો જવાબ કેવો આવશે માઈનસ 2 ના છેદમાં 9 હવે આપણે સૂત્ર છે નું મૂક્યું છે ત્યાગ ત્યાગની ગણતરી કરતી વખતે જવાબ ઋણ ચિહ્ન સાથે આવે તો ખરેખર એ ભાગીદાર ત્યાગ કરશે નહીં તો શું કરશે હા લાભ તો હવે આપણે મૂકી દેશું અહીંયા લાભ તો આવી રીતે આપણે આ દાખલો છે એમાં ત્યાગ કોણ કરે છે અને લાભ કોણ કરે છે તેનો અભ્યાસ કરીએ તો ભાગીદાર પ્રવીણ પોતાના નફાના ભાગનો શું કરે છે ત્યાગ એટલે કે જૂના પેલા મળતો હતો એની કરતા નવા ભાગમાં એના નફામાં ઘટાડો થશે કેટલો ઘટાડો થશે 3 ના છેદમાં 9 ભાગ જેટલો જ્યારે મહેન્દ્રને જૂના ભાગ કરતા નવા ભાગમાં વધારો થયો કેટલો વધારો થયો 1 ના છેદમાં 9 ભાગ જેટલો જ્યારે અરવિંદને જૂના નફા ભાગ કરતા નવા નફા ભાગમાં વધારો થશે 2 ના છેદમાં 9 ભાગ જેટલો હમણાં આપણે અહીંયા સાબિત કર્યું એમ અહીંયા આપણે સાબિત કરીએ કે શું ખરેખર જેટલો લાભ છે એટલો ત્યાગ છે એટલે ટૂંકમાં ત્યાગ કરે છે એની બરાબર લાભ થાય છે તો આપણે લાભનો સરવાળો કરીએ તો શું છે તો ભાઈ 1 ના છેદમાં 9 વત્તા 2 ના છેદમાં 9 તો બંનેના છેદ કેવા છે સરખા છે તો લસાઅ કેટલો આવશે 9 અને 1 + 2 કરશો તો કેટલો આવશે 3 3 ના છેદમાં 9 તો બંનેનો ભેગો થઈને કેટલો લાભ થયો 3 ના છેદમાં 9 અને એની સામે પ્રવીણનો ત્યાગ પણ તમે જોવો તો ત્યાગ પણ કેટલો છે 3 ના છેદમાં 9 તો જેટલો લાભ છે એટલો જ તે શું છે ત્યાગ છે તો આવી રીતે બોર્ડની પરીક્ષામાં 3 માર્કનો દાખલો મેજોરિટી ત્યાગ અથવા તો લાભ મેળવો એવો જ પૂછાતો હોય છે તો 3 માંથી 3 માર્ક મેળવવા એકદમ ખૂબ એટલે ખૂબ જ ઈઝી છે ખાલી માત્ર બે સૂત્રના આધારે આપણે 3 માંથી 3 માર્ક મેળવી શકીએ છીએ થેન્ક યુ અસ્તુ